आनंद ने कर्मानंद बे भाइयों थे गया बहु डाया पुरुषो हमजू पुरुषो एक प्रश्न करे ने बीजो भाई एनो जवाब आपे। एक दिवस बे भाइयों मौज में बैठा था ती आनंद पूछू कर्मानंद ने कि भाई आम मणसो बदाय हरखा जाए कि कहीं फेरफार हो के जाजो फेर हो मणो मणो में फेर हो बहु फेर हो जाजो के तू जरा क्यों ने। कर्मानंद के तनु वात करूं के गाय ने हंभराऊ के जरा गाओ तो मजा आवे गायो है नहीं। आनंद के कर्मानंदा देह गयो न विसरे एक पाहे नो बोहाय एक आवे सुख उपजे एक आवे दुख थाय। एक मानस ने मानस राह जोईने बैठो होय के भाई बधु कम्प्लीट छे बधी तैयारी छे तमे बधाय कम्प्लीट बैठा छो चालू करो ने हवे हूं के नहीं एक भाई आवी जाय ने पछी आपणे चालू करवानुं छे। अने एक मानस आवे ने दाखल थाय तो माणस ने फाड पड़े अंदर थी फलाणो भाई आव्यो ने हूं काम नक्की बगाड़ी आवे ने आपणे कम से कम आवू जीव के कोई नु बगाड़ू नहीं। अने एक मानस नो वयमाथी एनु दीपावीन वयो जाय एनु सुधारीन वयो जाय आनु नाम मानस कहेवाय ओलो मानस ने आये मानस। मोटो प्रसंग होय ने जहाजा मानसो भेरा थी होय बह बही बोलती होय एमां बे पांच गाडला छेटा मूकी आवे पछी बीजाने के आपड़ो थई गयो वा मेळ हवे जेनु जे थावू होय थाय लियो बोल મને ખબર હતા ગાડીના ઘટે એમ છે આપણે તો મૂકીએ પાંચ વા અરે ભલા માણસ બધાય ને થઈ જાય આપણે ભલે ને એમને એમ રહી જાય એનું નામ માણસ કહેવાય। ઘણા ખાવાનું નોખું હાથી આવે કે આપણા પાંચ જણાનો મેળ કરીએ હું રગોડામાં હવે મને ખબર હતી ઘટવાનું છે હવે જેનું જે થવું ભલે થાય આને માણસ નો કહેવાય માણી હે ભેર।
बात तुम मत मानो, तुम मत मानो, अरे झूठी झूठी है, सुनो पूजा मेरी तू
नगरी में एक बैद मसत है, पर्वत में एक बूटी, पर्वत में बूटी સ્વામી બેઠો હોય એની બાજુમાં ન બેસાય, એટલે ક્યાં બેસતા હનુમાનજી મહારાજ? બધાથી છેલ્લે દૂર, બધા બેઠે હોય ને પબ્લિક, એનાથી છેલ્લે બેહે, કોઈને ખબર ન પડાય એવી રીતે. અને કેવી રીતે બેહે? બિલકુલ ભગવાનની સામે, રામચંદ્રજીની સામે બેસે. પાછા બિલકુલ આપણે આમ પલાટી વાળીને બેઠા એમ કોઈ દિવસ ન બેસતા. હનુમાનજી મહારાજનું એક સ્પેશિયલ આસન હતું, વિરાસન ઉપર બેસતા. એક પગ આમ ઉભો હોય અને એક પગ આમ વાળેલો હોય. એ આસનમાં એક ખૂબી છે, એમાં એવી વાત છે, આસનનો એક મહિમા છે. એમ શું કામ બેસતા? એનું કારણ છે કે એ આસન ઉપર બેઠા હોય ને આપણે, અને તાત્કાલિક કંઈક કામ પડે ને ઊભું થવું હોય તો એમાં તરત ઊભું થઈ જવાય. આમાં ખૂબી છે, તમારે ટ્રાય કરી લેવાની. ખરે જઈને કરજો, અહીં નહીં કરતા. પણ આમ પલાઠી વાળીને બેઠા હોય ને એકદમ ઊભું થવાનું થાય તો તમે ટ્રાય કરજો, નહીં થવાય ઓલા આસન ઉપર તરત. એટલે હનુમાનજી મહારાજે એ આસન પસંદ કર્યું હતું વિક્રમભાઈ, કારણ કે ભગવાનને કાંઈ જરૂર પડે અને સેવક એનું નામ કહેવાય કે ઈશારામાં સમજી જાય. એ ભાઈ અહીંયા આવ, પછી એને કાનમાં કહે, આખા ગામને પાછું ગજવતો જાય, તોય આને સેવક ન કહેવાય. એ તો મારા સ્વામીને અત્યારે શું જરૂર છે એની એને ખબર પડી જાય. એટલે અહીં ભગવાન રામચંદ્રનો આમ ઈશારો થાય એટલે હનુમાનજી મહારાજ ન્યાથી ન્યાથી નીકળી જાય.
આટલી ખબર પડ્યા પછી ભગવાન રામચંદ્રજી જેવાને પણ દુઃખ થયું છે પોતાના ભાઈ લક્ષ્મણ જતી લંકાના મેદાનની અંદર જ્યારે મૂર્છા આવે ત્યારે એનું ખોળામાં માથું લઈને હનુમાનજી મહારાજને કહે છે, હે હનુમાનજી મહારાજ, આજ મારી ભુજા ભાંગી પડી, હે હવે હું માં સુમિત્રાને માં કૌશલ્યાને શું જવાબ આપીશ, હે મેરી માત કર એક કુમારા, હે માં કૌશલ્યાને હું એકનો એક દીકરો છું અને લક્ષ્મણ મારો પ્રાણ આધાર છે, લક્ષ્મણ મૂર્છા આવી જાય, લક્ષ્મણ વ્યા જાય તો એના વગર મારે કેમ રહેવાય, પણ સંજીવની લેવા કોણ જાય ત્યારે હનુમાનજી મહારાજ, હે હનુમાન I'm a goober.